નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર YouTube ચેનલ મેજિક મેથ બાય સેન્ટા સર. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં 2.1 ના એક્ઝામ્પલ અને બીજા નિયમો અને કેટલાક અગત્યના પરિણામો જોયા હતા. આજે આપણે સ્વાધ્યાય 2.2 ના એક્ઝામ્પલ જોવાના છે. ચાલો જોઈએ સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ 1. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો. શું કીધું? નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો. બહુપદીઓના શૂન્ય શોધવાના છે, ત્યાર પછી શું કરવાનું? તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શું કરવાનું છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે મિત્રો. એટલે એક પ્રશ્નની અંદર બે પ્રશ્નો છે. એમાં પહેલો દાખલો છે એક્સ વર્ગ ઓછા બી એક્સ ઓછા 8. તો આપણે જોઈએ આમાં શું કરવાનું. એ પહેલા શું કરવાનું છે? શૂન્ય શોધવાનું. શૂન્ય શોધવા માટે શું કરવાનું હોય મિત્રો? તો કે બહુપદી જે આપી હોય એના બરાબર 0 લેવાનું. જે બહુપદી આપણને આપી હોય એના બરાબર પહેલા શું લેવાનું? 0. શૂન્ય શોધવા માટે બહુપદી બરાબર 0. એક્સ વર્ગ ઓછા 2x ઓછા 8 આ બહુપદી આપી છે, એમના બરાબર 0 લેતા. હવે આમના બરાબર 0 લીધા પછી પછી શું કરવાનું? તો પછી આ જે બહુપદી હોય એના અવયવ પાડવાના. અવયવ પાડીને સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપી અને એક્સની કિંમત શોધવાની. શું કરવાનું છે? એક્સની કિંમત શોધવાની. એક્સની કિંમત શોધીએ એને શું કહેવાય? બહુપદીના શૂન્યો કહેવાય. તો આપણે એક્સની કિંમત શોધવા માટે આમના અવયવ પાડીશું. તમે અવયવ પાડવાની રીત 8માં અને 9માં ધોરણમાં શીખી ગયા છો મિત્રો. હવે મિત્રો, અહીંયા એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? 1. એક્સનો સહગુણક કેટલો છે? બોલો બોલો, કેટલો છે? ઓછા 2. 2 નહીં, એક્સનો સહગુણક કેટલો છે? ઓછા 2. અચળ પદ, અચળ પદ કેટલું છે? બોલો કેટલું છે? ઓછા 8. ઘણા પ્લસ 8 બોલ્યા છે, બરાબર? તો પ્લસ 8 નથી, ખાલી 8 નહીં, શું કહેવાય? માઇનસ 8, બરાબર? આ અચળ પદ છે. હવે એક્સ વર્ગનો સહગુણક 1 છે તો એને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી મિત્રો. જો અહીંયા 1 સિવાયનો બીજો કોઈ સહગુણક હોય તો ધ્યાનમાં લેવો પડે. પણ હું તમને ભેગી એવી રીત કરાવું કે બંનેમાં ચાલે. તો અહીંયા એક્સ વર્ગનો સહગુણક એને શું કહીએ છીએ આપણે? દ્વિઘાત બહુપદી. જો વ્યાપક સ્વરૂપ લખીએ આપણે તો આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે મિત્રો. એક્સ વર્ગના સહગુણકને આપણે શું કહીએ છીએ? એ. તો અહીંયા એ બરાબર કેટલા કહેવાય? 1. બી બરાબર કેટલા કહેવાય? માઇનસ 2. સી બરાબર કેટલા કહેવાય? બોલો, હા, માઇનસ 8. વેરી ગુડ. તો જુઓ મિત્રો, આ ફક્ત સમજવા માટે છે, આ લખવાનું નથી. હવે આના અવયવ પાડવા હોય તો આપણે શું કરવાનું? એ અને સી એ બંનેના જે કિંમત છે એનો આપણે ગુણાકાર કરીએ. એ ગુણ્યા સી. એ એટલે 1 છે અને સી એટલે માઇનસ 8. બંનેનો ગુણાકાર કેટલો થાય? માઇનસ 8 થાય. પ્લસ માઇનસ માઇનસ 1 8. હવે આ માઇનસ 8 આવ્યા એના એવા ભાગ પાડવાના કે આપણને આ બી ની કિંમત મળે. માઇનસ 8 આવે એના એવા ભાગ પાડીએ કે આ મધ્યમ પદ છે ને એનો સહગુણક મળે. આ મધ્યમ પદનો સહગુણક કેટલો છે? માઇનસ 2. એટલે કે બી એની કિંમત આપણને મળે મિત્રો. માઇનસ 8 એટલે કે 8. 8 ના ક્યાં ક્યાં ભાગ પડે? 4 × 8. હવે આપણે કેટલી કિંમત લાવવી છે? માઇનસ 2 લાવવાના છે. શું લાવવાનું છે? માઇનસ 2. તો માઇનસમાં જવાબ જોઈએ છે મારે અહીંયા. તો મોટી રકમ માઇનસ થવી પડે, નાની પ્લસ. 4માંથી 2 જાય તો 2 વધે અને મોટી રકમની નિશાની. બાદબાકીમાં નિશાની કોની આવે? મોટી રકમની. 1 વધતા હોય અને 1 ઓછા હોય એટલે શું થાય? બાદબાકી થાય. અને બાદબાકી કરીએ ત્યારે જવાબમાં નિશાની કોની આવશે? જે રકમ મોટી દેખાતી હોય ને એની. અહીંયા 4 મોટા દેખાય એની નિશાની કેવી છે? માઇનસ. તો અહીં જવાબમાં આવશે માઇનસ 2. તો આપણે માઇનસ 2 જોઈએ મળે. આટલેથી અટકતું નથી મિત્રો. હવે આ બંને જે ભાગ પડ્યા આપણે માઇનસ 4 અને પ્લસ 2 એ બંનેનો ગુણાકાર કરવાનો.
અહીંયા આપણે બાદબાકી કરી, અહીંયા ગુણાકાર, તો ગુણાકાર કરીએ તો ઓછે વત્તે ઓછા, ચાર દુને આઠ, તો આ ગુણાકાર છે કે અહીંયા જે હતો ને એટલો જ આવવો જોઈએ, અહીંયા માઇનસ આઠ હતા તો અહીંયા માઇનસ આઠ જ મળવા જોઈએ, અહીંયા પ્લસ હોય તો પ્લસ જ મળવા જોઈએ, નિશાની સહિત આ કિંમત બેને કેવી આવવી જોઈએ, સરખી, પણ એ સરખી આવી ગઈ, સરખી આવી જાય એનો મતલબ કે આપણા ભાગ કેવા છે, સાચા છે. જો મિત્રો આ વધારાનું રફકામ હતું, ફક્ત આટલાથી જ આવડી જશે તમને, ફરીથી બીજો દાખલો જોઈશું ત્યારે, હું ટૂંકાવી દઈશ, પહેલો દાખલો હતો એટલે કે ડિટેલમાં સમજાવીશ, બરાબર. તો એક્સ વર્ગનો એક્સ વર્ગ પહેલું પદ આમનમ, આ બીજા પદના આપણે બે ભાગ કરીએ છીએ, આ બીજા પદના ક્યાં બે ભાગ પડશે, આ બે ભાગ પડશે, માઇનસ ચાર એક્સ પ્લસ બે એક્સ, જો અહીંયા એક્સ હતો ને તો એક્સ લગાડવો પડે આપણે, આ ખાલી આપણે આ અંકના ભાગ પડ્યા હતા, પણ અહીંયા એક્સ વાળું પદ હતું એટલે પાછળ આપણે શું કરવું પડે, એક્સ લગાડવો પડે, તો માઇનસ ચાર એક્સ માંથી પ્લસ બે એક્સ જાય તો કેટલા વધે, માઇનસ બે એક્સ વધે, કારણ કે મોટી રકમની નિશાની માઇનસ, ચાર એક્સ માંથી બે એક્સ જાય તો બે એક્સ, એટલે હતું એને થઈ ગયું. અને ત્રીજું પદ હતું માઇનસ આઠ, એ લખી દઈએ, એટલે ત્રણ પદ માંથી હવે કેટલા પદ થઈ ગયા, ચાર પદ, બરાબર ની સામે જીરો નો જીરો, આ ઘણા મિત્રો ભૂલી જાય છે લખવાનું, બરાબર ની સામે ભૂલાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે બે પદની જોડી થઈ ગઈ, તો પેલા બે પદ માંથી શું સામાન્ય નીકળે, એક્સ વર્ગ, અહીંયા એક્સ, તો બંને માં સરખું શું છે, એક્સ છે, એક્સ સામાન્ય, એક્સ ની નાની ઘાત હોય એ સામાન્ય કહેવાય, અહીંયા બે ઘાત છે, અહીંયા એક ઘાત છે, એટલે નાની થઈ એ સામાન્ય કહેવાય. એક્સ વર્ગ માંથી એક્સ કાઢી લીધો તો એક્સ વધે, માઇનસ અહીંથી એક્સ કાઢી લીધો તો માઇનસ ચાર વધે, પ્લસ આ બંને માંથી સામાન્ય શું નીકળે, બે, અહીંયા શું વધ્યું, એક્સ, માઇનસ અહીંયા બે બાર કાઢ્યા તો બે ચોક આઠ થાય, એટલે અંદર કેટલા વધ્યા, ચાર, બરાબર જીરો. મિત્રો આ ચાર પદ માંથી ફરી બે પદ થઈ ગયા, આ એક પદ થયું, આ બીજું એક થયું, આ બંને પદમાં બ્રેકેટ છે એ કેવો છે, સરખો છે, એટલે એ સામાન્ય નીકળે, એક્સ માઇનસ ચાર સામાન્ય નીકળશે, એક્સ માઇનસ ચાર બંનેમાં કોમન છે એટલે સામાન્ય લીધું, આ બાર કાઢી લીધો તો અહીંયા શું વધ્યું, એક્સ, પ્લસ આ બ્રેકેટ કાઢી લઈએ તો અહીંયા પ્લસ શું વધ્યું, બે, બરાબર ની સામે જીરો નો જીરો. આ બે બ્રેકેટ એક જ પદ થઈ ગયું, ગુણાકારમાં છે એટલે. હવે આ બંનેનો ગુણાકાર જીરો ક્યારે થાય, કે જો આના બરાબર જીરો હોય અથવા તો આના બરાબર જીરો હોય તો, એટલે કે એક્સ માઇનસ ચાર બરાબર જીરો અથવા એક્સ પ્લસ ટુ બરાબર જીરો. હવે આપણે એક્સની કિંમત શોધવી છે મિત્રો, તો એક્સ એક બાજુ બાકી બધા બીજી બાજુ, તો માઇનસ ચાર સામે જાય તો કેવા થાય, પ્લસ ચાર, અથવા એક્સ એક બાજુ પ્લસ બે સામે જાય તો કેવા થશે, માઇનસ બે. તો આપણને શૂન્ય મળી ગયા બહુપદીના, ચાર અથવા માઇનસ બે. આપેલ બહુપદીના શૂન્યો ક્યાં ક્યાં મળ્યા, ચાર અને ચાર અને માઇનસ બે. ચાર અને માઇનસ બે શૂન્ય મળ્યા. હવે બીજો પ્રશ્ન શું હતો મિત્રો, કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર એના સૂત્ર શીખ્યા છીએ. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર, તો એનો ઉપયોગ કરવાનો છે આપણે. શૂન્યોનો સરવાળો બરાબર, સરવાળો કરીએ તો આપણને એક શૂન્ય ચાર, બીજું શૂન્ય માઇનસ બે મળ્યું, ચાર માઇનસ બે એટલે કેટલા આવ્યા, બે. હવે શૂન્યોના સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર મિત્રો, આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય છે, તમને ખ્યાલ છે કે આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર શું છે, જો અહીંયા લખું છું, માઇનસ બી છેદમાં એ, બરાબર. આ સૂત્ર છે
એ સૂત્ર પ્રમાણે આને આપણે ગોઠવી દેવાનું પહેલા. અહીંયા માઇનસ ની નિશાની જોઈએ એટલે હું માઇનસ લખું, બરાબર. અહીંયા તો પ્લસ હતા તો ખિસ્સાનું તો લખાય નહીં ઘરનું, તો હું અંદર આમ લખું, જુઓ માઇનસ બે. તો માઇનસ માઇનસ કેવા થઈ ગયા, પ્લસ બે થઈ ગયા, એટલે હતું એમનેમ થઈ ગયું. એટલે આપણે આ બેને આપણે અહીંયા ફેન્સી સ્ટાઇલમાં ગોઠવી દીધા, બરાબર. આપણે જોઈતા કહે હવે છેદમાં કાંઈ ના હોય તો શું કહેવાય, એક કહેવાય, કહેવાય કે નહીં કહેવાય ને, છેદમાં કંઈ ના હોય તો શું કહેવાય, એક. હવે મિત્રો જુઓ આ માઇનસ મને આગળ વળી ગયા, માઇનસ બે એ કોની કિંમત છે જુઓ, અહીંયા વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ. આપણે પહેલાં સરખાવ્યું હતું, તો અહીંયા એ બરાબર એક છે, બી બરાબર શું છે, માઇનસ બે. એટલે માઇનસ બે કોની કિંમત છે, બીની. તો માઇનસ બે જે છે આ બ્રેકેટમાં એની જગ્યાએ શું લખાય, બી લખાય, છેદમાં એક. એક કોનો સહગુણક હતો, એક્સ વર્ગ, એને એકને શું કહેવાય, એ, બરાબર. તો આપણને આ સંબંધ મળી ગયો. હવે માઇનસ બી એટલે શું છે, ખરેખર એક્સ નો સહગુણક છેદમાં એ એટલે શું છે, એક્સ વર્ગ નો સહગુણક. તો મિત્રો આપણને શૂન્યનો સરવાળો આવ્યો, આપણને સંબંધ મળી ગયો શૂન્ય સાથેનો. હવે આપણે આવી રીતે ગુણાકાર માટે સંબંધ મેળવવાનો છે. તો આ બાજુ હું ઇરેજ કરું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. શૂન્યનો ગુણાકાર બરાબર, આપણે રફમાં સૂત્ર પહેલા યાદ કરી લેવાનું. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા, બરાબર. સૂત્ર શું છે, સી છેદમાં એ. હવે આપણી પાસે શૂન્ય મળેલા ક્યાં છે, ચાર અને માઇનસ બે, ચાર અને માઇનસ બે. આ બંનેનો શું કરવાનો છે, ગુણાકાર, પ્લસ માઇનસ, માઇનસ ચાર ગુણે આઠ. મિત્રો આપણું સૂત્ર શું હતું, આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી છેદમાં એ. તો જુઓ અહીંયા સી ની કિંમત કેટલી છે, માઇનસ આઠ છે. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાનું છે, અને આપણે અગાઉ જોઈ ગયા આવી રીતે સી ની કિંમત કેટલી છે, માઇનસ આઠ, એ અહીંયા છે. તો આપણે અહીંયા ફક્ત ખાલી આવું કરવાનું, છેદમાં કાંઈ નહીં તો શું કહેવાય, એક. તો માઇનસ આઠ એની જગ્યાએ શું લખાય, સી લખાય. એક કોની કિંમત છે, એ ની. એક સો નો સહગુણક કાંઈ નથી, તો અહીંયા શું છે, એક છે. તો સી એટલે શું છે, અચળ પદ, છેદમાં એ એટલે શું છે, એક્સ વર્ગ નો સહગુણક. તો મિત્રો આપણે અહીંયા દાખલામાં જે બીજો પ્રશ્ન હતો, શૂન્ય શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, એ પ્રશ્નનો જવાબ પણ આપણને મળી ગયો. તો મિત્રો આટલા સરળ એક્ઝામ્પલ છે, બહુ સરળતાથી તમને આવશે. આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ, હવે એ પહેલાં સ્ક્રીનશોટ લઈ લેજો. બીજું જોઈએ, ચાર એસ વર્ગ ઓછા ચાર એસ વત્તા એક. હવે આ બહુપદીના શૂન્ય શોધવા માટે પહેલાં શું કરવું પડે, બહુપદી બરાબર જીરો. એટલે આપણે બહુપદી બરાબર જીરો લખીએ, ચાર એસ વર્ગ ઓછા ચાર એસ વત્તા એક બરાબર જીરો. અહીંયા મિત્રો ચલ તરીકે એક્સને બદલે શું આપ્યું છે, એસ આપ્યો છે. ચલ તરીકે એબીસીડીના કોઈ પણ આલ્ફાબેટને લઈ શકીએ છીએ આપણે, તો અહીંયા એસ આપ્યો છે ચલ તરીકે. હવે આપણે આના અવયવ પાડવા છે. તો મિત્રો તમે પૂર્ણવર્ગ ત્રિપદીની રીત શીખી ગયા છો, એસ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. આ બે સૂત્ર મેં અહીંયા ભેગા લખ્યા, પ્લસ વાળું પણ આવે અને માઇનસ વાળું પણ આવે. તો આવી એક પૂર્ણવર્ગ ત્રિપદી કે જેમાં ત્રણ પદ હોય, પહેલા પદનું વર્ગમૂળ એ, છેલ્લા પદનું વર્ગમૂળ બે, બી અને સૂત્રના બે, મધ્યમ પદના સૂત્રના બે અહીંયા છે, એટલે આને પૂર્ણવર્ગ ત્રિપદી કહેવાય. તો આ પૂર્ણવર્ગ ત્રિપદીના અવયવ પાડવા હોય તો શું કરવાનું, આપણે તમે સૂત્ર શીખી ગયા, પહેલા પદનું વર્ગમૂળ એ, મધ્યમ પદની નિશાની, એટલે અહીંયા પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ. આપણે બે સૂત્ર ભેગા લખ્યા છે. અંતિમ પદનું વર્ગમૂળ બી કાઉન્સ ઉપર વર્ગ. તમે આવી રીતે કદાચ અલગથી સૂત્ર શીખ્યા હશો મિત્રો, એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. તો પહેલા પદનું વર્ગમૂળ એ, મધ્યમ પદની નિશાની આ જે છે એ વત્તા અંતિમ પદ બી વર્ગ, એનું વર્ગમૂળ બી કાઉન્સ ઉપર વર્ગ. એવી રીતે આપણે એ વર્ગ ઓછા ટુ એ બી
પ્લસ બી વર્ગ તો આ પણ પૂર્ણ ત્રિપદી પહેલા પદનું વર્ગમૂળ એ મધ્યમ પદની નિશાની કેવી છે માઇનસ છેલ્લા પદનું વર્ગમૂળ અંતિમ પદનું વર્ગમૂળ બી કૌંસ ઉપર પર તો આ બંને સૂત્રને મેં અહીંયા ભેગા કરીને લખ્યા પ્લસ અને માઇનસ ભેગું પણ આવી રીતે લખી કે પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે તો એને યાદ કરીએ મિત્રો તો જો અહીંયા પહેલા પદનું વર્ગમૂળ નીકળે છે પહેલા પદનું વર્ગમૂળ શું થાય બોલો હા શું થાય 2s 4 નું વર્ગમૂળ 2 થાય અને s વર્ગનું s થાય એટલે પહેલા પદનું વર્ગમૂળ થાય 2s છેલ્લું પદ અંતિમ પદ એનું વર્ગમૂળ શું થાય 1 નું વર્ગમૂળ 1 થાય બરાબર અને મધ્યમ પદના સૂત્રના કેટલા આવે આગળ 2 આમનો ગુણાકાર 2 2 4 એકુ 4s તો છે મધ્યમ પદમાં 4s એટલે આ શું છે પૂર્ણ વર્ગ ત્રિપદી છે પૂર્ણ ત્રિપદી હોય તો એના અવયવ આ રીતે આપણે ડાયરેક્ટ પાડી શકીએ તો ડાયરેક્ટ અવયવ પાડવા માટે શું કરીશું આપણે અહીંયા જેમ કર્યું તેમ જો અહીંયા માઇનસ નિશાની છે એટલે આ માઇનસ વાળું સૂત્ર લાગુ પડે નીચેનું લેવાનું બરાબર તો અહીંયા પહેલા પદનું વર્ગમૂળ શું થાય 2s જો આપણે આ માઇનસ વાળું સૂત્ર છે એ વર્ગનું વર્ગમૂળ a પછી મધ્યમ પદની નિશાની આ મધ્યમ પદ એની નિશાની અંતિમ પદ એનું વર્ગમૂળ આ 1 નું વર્ગમૂળ કેટલું થાય 1 કૌંસ ઉપર શું આ વર્ગ બરાબર 0 તો આ પૂર્ણ ત્રિપદીની રીતે અવયવ પાડ્યા હવે મિત્રો જુઓ કે અહીંયા વર્ગ છે એટલે કે આ કૌંસ બંને કેવા છે સરખા છે એટલે અહીંયા દ્વિઘાત બહુપદીના બંને શૂન્ય કેવા મળશે સમાન મળશે આપણે અહીંયા વર્ગમૂળ કાઢીએ તો શું થાય 2s 1 બરાબર 0 માઇનસ 1 સામે જાય તો કેવા થાય પ્લસ 1 તો આ 2 ગુણાકારમાંથી ક્યાં જાય ભાગાકારમાં s બરાબર 1/2 હવે મિત્રો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય છે આલ્ફા અને બીટા તો અહીંયા આપણને એક જ મળ્યું એવું લાગે પણ એવું નથી બંનેની કિંમત કેવી છે સરખી છે દ્વિઘાત બહુપદીના બંને શૂન્યોની કિંમત કેવી છે સમાન છે એટલે અહીંયા આપણને 1 મળ્યું એવું દેખાય છે બરાબર તો આપણે આલ્ફા બરાબર પણ 1/2 લઈશું અને બીટા બરાબર પણ 1/2 હવે મિત્રો આપણે શૂન્યનો સરવાળો ચેક કરવો છે શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો સરવાળામાં આપણે જોઈએ તો 1/2 વત્તા 1/2 આલ્ફા અને બીટા બંનેની કિંમત 1/2 1/2 છે છેદ સરખા તો આપણે લસાઅ લેવો પડે નહીં એને હું શું કહું છું લોટરી લાગે એટલા માટે કે આપણે લસાઅ ન લેવો પડે બહુ ગણતરી સરળ થઈ જાય એટલે આપણે શું કહીએ લોટરી લાગી તો અહીંયા 2/2 છે એ 2 ના 2 જ લખવાના કંઈ લસાઅ બીજો લેવો ના પડે અલગથી અંશમાં જે છે એ અંશમાં 1/1 જો કેટલું સરળ 1 ને 1 2 2/2 બરાબર 2/2 એટલે કેટલા થયા 1 થયું હવે આપણે સરવાળો ચેક કરવાનો છે સરવાળાનું સૂત્ર શું હતું α/β = -b/a તો આપણે તો માઇનસ જોઈએ એટલે હું અહીંયા માઇનસ લખું બરાબર b ની કિંમત કેટલી છે -4 એટલે હું અહીંયા કૌંસમાં -4 લખું કૌંસમાં મેં -4 લખ્યા બરાબર છેદમાં a ની કિંમત મૂકું છું કેટલી છે 4 તો મિત્રો તમે જોઈ શકો માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ 4 થઈ ગયા 4/4 એટલે 1 હતું એ નિશ્ચય જો આપણે કઈ ફેરફાર નથી કર્યો આને 1 ને ફેન્સી સ્ટાઇલમાં લખ્યું આપણે જેમ જોઈતું હતું એ રીતે 1 ને બદલે મેં આવું લખ્યું કે માઇનસ કૌંસમાં -4/4 તો માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ 4 થઈ ગયા 4/4 કટ એટલે શું આવ્યું 1 હતું એનું જ છે પણ આપણે જે કામ હતું એ થઈ ગયું જો માઇનસ આ -4 એટલે શું છે ખરેખર b એટલે કે
s નો સહગુણક અહીંયા x નથી મિત્રો s છે s નો સહગુણક છેદમાં 4 4 એટલે શું છે a a એટલે શું છે ખરેખર s વર્ગ નો સહગુણક s વર્ગ નો સહગુણક તો આપણે જે શબ્દ દર્શાવવાનો તો એ દર્શાવાઈ ગયો તમે આ રીતે પણ લખી શકો આ માઈનસ ના માઈનસ આ માઈનસ 4 એટલે શું છે b છે અને એ કહેવાય અને b અને c આપણે એ શીખી ગયા હતા આ 4 નીચે છેદમાં 4 એકોની કિંમત છે a તો આપણે શૂન્યના સરવાળાના સહગુણકો સાથેનો સંબંધ છે એ દર્શાવી દીધો આવી રીતે ગુણાકારનો દર્શાવી શૂન્યોનો ગુણાકાર બરાબર શૂન્ય શું તો આપણી પાસે 1/2 1/2 આલ્ફા અને બીટા બંનેની કિંમત સરખી જ છે તો ગુણાકારમાં અંશનો અંશમાં થાય છેદનો છેદમાં 1 1 2 4 મિત્રો 1 એકોની કિંમત છે c ની અને 4 એ a ની એટલે આપણે આને કોઈ ફેન્સી સ્ટાઇલમાં લખવાની જરૂર નથી ડાયરેક્ટ મળી ગયું છે એટલે તો 1 એકોની કિંમત છે c ની 4 છે a ની છે c એટલે શું કહેવાય અચળ પદ અને a એને શું કહેવાય s વર્ગનો સહગુણક અહીંયા બહુપદીમાં ચલ x નથી મિત્રો s છે એટલે s લખવું પડે s વર્ગનો સહગુણક તો મિત્રો શૂન્યોના ગુણાકારનો એના સહગુણકો સાથેનો સંબંધ મળી ગયો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો તો બહુ સરળ દાખલાઓ છે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ચોક્કસથી આવડશે આપણે હજુ પણ 1-2 દાખલા જોઈએ બાકી પછી તમને દાખલા હોમવર્કમાં આપીશ 2 એક્સ્ટ્રા દાખલા તમને અહીંયા કરાવું છું પછી બીજા દાખલા હું તમને હોમવર્કમાં આપું એ તમારે ગણવાના છે સ્વાધ્યાય 2.2 ના એક્ઝામ્પલ 1 એનો ત્રીજો 6x વર્ગ ઓછા 3 ઓછા 7x આ બહુપદીને આપણે શું કરવાનું પ્રમાણિત સ્વરૂપમાં પહેલા લખવાની એટલે કે x વર્ગ વાળું x વાળું x વગરનું એ રીતે ગોઠવીને પછી દાખલો ગણવાનો ચોથું 4u² + 8u પાંચમું t² - 15 છઠ્ઠું 3x² - x - 4 આ સિવાય મારે એક્સ્ટ્રા આપવાના છે સેલ્ફ ટેસ્ટ માટે એની રકમ અહીંયા લખું છું x² - 24x + 143 બીજું છે x² + 2√5x - 15 ત્રીજું છે x² + 4√3x - 15 ચોથું છે 2x² + 11x - 15 તો મિત્રો આ બધા દાખલા તમારે ગણવાના છે પણ આમાંથી હું તમને 2 દાખલા કરાવું છું બરાબર બાકીના પછી તમારે જાતે ગણવાના છે તો આમાંથી જોઈએ આપણે આ બહુ સરળ દાખલો છે પણ છતાંય હું કરાવી દઉં અને બાકી આ બેમાંથી એક તમને કરાવવું હોય બીજું અને ત્રીજું બરાબર એમાંથી બાકીના તમને બહુ સરળતાથી આવડી જશે તો પાંચમું જોઈએ t² - 15 તો બહુપદીના શૂન્યો માટે શું કરવાનું બરાબર 0 લઈ લેવાનો પહેલા બરાબર 0 હવે તમે સૂત્ર શીખી ગયા છો a² - b² વાળું વર્ગના તફાવત વાળું એક કૌંસમાં a - b બીજા કૌંસમાં a + b તો મિત્રો આ રીતે એના અવયવ પાડવાના તમને એમ થશે કે 15 નું વર્ગમૂળ તો નથી નીકળતું તો 15 નું ના નીકળે તો આપણે એને વર્ગમૂળની અંદર લઈ લેવાના જો આ રીતે પહેલા પદનું વર્ગમૂળ t ઓછા આનું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં 15 કહેવાય બીજા કૌંસમાં t² - વર્ગમૂળમાં 15 બરાબર 0 આનો મતલબ છે t - વર્ગમૂળ 15 = 0 અથવા t + વર્ગમૂળમાં 15 = 0 માઇનસ વર્ગમૂળ 15 સામે જાય તો + વર્ગમૂળ 15
અથવા p બરાબર પ્લસ છે એ સામે જાય તો માઇનસ, આપણે આગળ શીખી ગયા બરાબરની નિશાની વટે એટલે શું થાય, પ્લસ કે માઇનસ જે હોય એની નિશાની બદલી જાય, તો આપણને બે શૂન્ય મળ્યા. તેથી આપેલ બહુપદીના શૂન્ય શું આવ્યું, માઇનસ વર્ગમૂળ 15 અને પ્લસ વર્ગમૂળ 15, ટૂંકમાં વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15 છે. વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15 છે, આ બે શૂન્ય મળ્યા આપણને. હવે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર ચેક કરવાનું છે આપણે, તો શૂન્યોનો સરવાળો જોઈએ. શૂન્યોનો સરવાળો બરાબર વર્ગમૂળ 15 ઓછા વર્ગમૂળ 15, તો બાદબાકી થઈ ગઈ, થઈ ગયું 0 બરાબર. હવે મિત્રો 0 ના છેદમાં થઈ ગઈ તો શું લખાય, 1 લખાય, તો 0 એ અહીંયા જુઓ મધ્યમ પદ નથી, ટી વાળું, અહીંયા ટી વાળું પદ નથી, એનો સહગુણક છે બરાબર, એટલે કે બી ની કિંમત છે. જો આમાં એ બરાબર કેટલા કહેવાય, 1 કહેવાય, બી બરાબર 0 અને આ અચળ પદ સી બરાબર માઇનસ 15 કહેવાય. આ રકમ છે બરાબર, આ મૌખિક તમે ચેક કરી આવો. તો 0 એટલે શું છે, બી બરાબર, એને આપણે માઇનસ એ લખી શકીએ કારણ કે એમાં કંઈ ફરક પડતો નથી, 0 તટસ્થ છે, પ્લસ માઇનસ ગમે તે લખો ફરક નહીં પડે. છેદમાં એ, તો પી વર્ગનો સહગુણક 1 છે એટલે કે એ બરાબર 1 છે, 1 ની કિંમત એ એટલે બરાબર માઇનસ, બી એટલે શું છે, ટીનો સહગુણક, ટીનો સહગુણક 0 છે મિત્રો, ટી વાળું પદ જ નથી એટલે 0 થયો, છેદમાં એ એટલે ટી વર્ગનો સહગુણક. તો મિત્રો આ આપણે શૂન્યોનો સરવાળો જોયું, આ રીતે આપણે શૂન્યોનો ગુણાકાર છે એ પણ જોઈએ. શૂન્યોનો ગુણાકાર જોઈએ, શૂન્યોનો ગુણાકાર બરાબર આ વર્ગમૂળ 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 15, તો પ્લસ માઇનસ માઇનસ, વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે સ્ક્વેર રૂટ નીકળી જાય, 15 આખા થઈ જાય. કઈ રીતે ખાલી સમજાવું તમને, જો વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે વર્ગમૂળમાં 225 થાય અને 225 નું વર્ગમૂળ કેટલું થાય, 15, મતલબ આ બંને ટોપી વાળા બાદ તો ટોપી ઉડી જાય. ટોપી એટલે સ્ક્વેર રૂટ, સ્ક્વેર રૂટ નો આકાર છે આ એપ જેવો, ટોપી જેવો, આ બંને ટોપી વાળા બાદ તો ટોપી ઉડી જાય એટલે વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 તો 15 કેવા થઈ ગયા, આકાર. પણ બંને કેવા હોવા જોઈએ, સમાન કિંમત હોવી જોઈએ, અલગ અલગ નહીં. દાખલા તરીકે મેં કીધું એ રીતે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો શું થઈ જાય, 2. તમને એમ કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો કેટલા થાય, 5. એ રીતે વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે 15, નિશાની પ્લસ માઇનસ માઇનસ, માઇનસ 15 ના છેદમાં કાંઈ નહીં એટલે શું કહેવાય મિત્રો, 1. તો માઇનસ 15 કોની કિંમત છે, અચળ પદની, જુઓ અચળ પદ એટલે સી, અને 1 કોની કિંમત છે, એ ની, તો સી એટલે શું લખાય, અચળ પદ, છેદમાં એ એટલે શું લખાય, અહીંયા ચલ ટી છે એટલે ટી વર્ગનો સહગુણક. તો આપણે શૂન્યોના ગુણાકારનો સહગુણકો સાથેનો સંબંધ પણ મેળવ્યો, તો એક્ઝામ્પલ પતી ગયું. હવે એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા છે એમાંથી હું તમને કરાવું છું, ત્યાર પછી બાકીના એક્ઝામ્પલ છે તમારે હોમવર્કમાં ગણવાના છે. એક્સ વર્ગ વત્તા 2 વર્ગમૂળ 5 એક્સ ઓછા 15, આ બહુપદીને પહેલા આપણે શું કરવાના છે, શૂન્ય શોધવાના. શૂન્ય શોધવા માટે બરાબર શું લેવાનું, 0. એક્સ વર્ગ વત્તા 2 વર્ગમૂળ 5 ગુણ્યા એક્સ, આ એક્સ છે મિત્રો, ઓછા 15 બરાબર શું લેવાનું, 0. હવે જો અહીંયા ત્રણ પદ વાળી રકમ છે, ત્રિપદી છે, એક્સ વર્ગ નો સહગુણક 1 જ છે, અચળ પદ માઇનસ 15 એટલે 15 1 15 માઇનસ 15 છે, આ માઇનસ હતા એટલે માઇનસ 15 ના એવા ભાગ પાડવાના
કે 2 વર્ગમૂળ 5 મળે આ માઈનસ 15 ના એવા ભાગ પાડીએ કે 2 વર્ગમૂળ 5 મળે તો 15 ના ભાગ પહેલા ક્યાં પડે મિત્રો 5 તેરી 15 અને 5 તેરી 15 તો આપણને આવું મળે નહીં પણ મિત્રો 5 ને બદલે હમણા આપણે જો આમ લખાય કે નહીં વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 આખા થઈ ગયા હમણાં આપણે જોયું ટોપીમાં બે સરખા હોય તો ગુણાકાર 5 થાય તો આને બદલે 5 ને બદલે આપણે આમ લખી શકીએ હવે હું આમને ભેગા લઈ લઉં 3 વર્ગમૂળ 5 અને 1 ખાલી 1 નું વર્ગમૂળ 5 લઉં 3 વર્ગમૂળ 5 અને 1 ખાલી 1 નું વર્ગમૂળ 5 તો 3 વર્ગમૂળ 5 આપણે અહીંયા કેવા જોઈએ છે 2 વર્ગમૂળ 5 એ વધતા જોઈએ છે આ વધતા જોઈએ એટલે આ 3 વર્ગમૂળ 5 ને હું શું લઈશ વધતા અને આમને ઓછા 3 વર્ગમૂળ 5 માંથી 1 વર્ગમૂળ 5 જાય તો કેટલા વધે 2 વર્ગમૂળ 5 વધે 3 સફરજન માંથી 1 સફરજન તમે ખાઈ લો તો 2 સફરજન વધે એવી રીતે આ 3 વર્ગમૂળ 5 માંથી 1 વર્ગમૂળ 5 જાય તો 2 વર્ગમૂળ 5 વધે હવે આમનો ગુણાકાર ચેક કરી લેવાનો 3 વર્ગમૂળ 5 ગુણ્યા ઓછા વર્ગમૂળ 5 તો વધતે ઓછે ઓછા ખાસ નિશાની મળવી ખૂબ જરૂરી જો અહીંયા ઓછા હતા તો અહીંયા ઓછા જ આવવા જોઈએ ઓછા 15 તો અહીંયા ઓછા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો ટોપી ઉડી જાય એટલે આ કેવા થઈ જાય 5 આખા જો આપણે અહીંયા જોયું હતું વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 થાય આ 2 નો ગુણાકાર 5 અને એને ગુણ્યા 3 3 ગુણ્યા 5 એટલે 3 5 15 તો મિત્રો ઓછા 15 આપણને ગુણાકાર મળી ગયો એટલે કે આપણે અવયવ ક્યાં પડ્યા પહેલું પદ આમનમ આ જે ભાગ બીજું પદ છે એના બે ભાગ પડ્યા 3 વર્ગમૂળ 5 કેવા છે વત્તા અહીંયા સાથે x હતો એટલે x લખવો પડે બીજો ભાગ ઓછા વર્ગમૂળ 5 અહીંયા x હતો એટલે x લખવો પડે માઈનસ 15 ના 15 બરાબર 0 પહેલું અને છેલ્લું પદ તો આમનમ જ લખવાનું છે ખાલી આ બીજા પદના જ ભાગ પાડવાના હોય છે મિત્રો એટલે બે પદમાંથી હવે 3 પદમાંથી હવે 4 પદ બની ગયા બબે પદની બે જોડ થઈ ગઈ હવે આ બંનેમાં સામાન્ય શું નીકળે x x કોમન તો અહીંયા x વર્ગમાંથી x જાય તો x પ્લસ x કાઢીએ તો અહીંયા 3 વર્ગમૂળ 5 વધ્યું આ બંનેમાંથી કોમન માઈનસ નિશાની વર્ગમૂળ 5 કોમન નીકળશે કારણ કે 15 એટલે આપણે જોયું આમ લખાય વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા 3 એટલે 1 વર્ગમૂળ 5 છે બહાર કાઢી લઈએ તો અહીંયા x વધે બહાર માઈનસ કાઢ્યા એટલે આ માઈનસ ની નિશાની પ્લસ આ માઈનસ ને બદલે પ્લસ નિશાની બદલી જાય બહાર જ્યારે માઈનસ નિશાની કાઢીએ કૌંસની બહાર ત્યારે કૌંસની અંદર જે વધે તે પદની નિશાની બદલાવીને લખવાની આ માઈનસ હતા તે પ્લસ થઈ જાય આ માઈનસ છે એ પ્લસ તો 15 માંથી આપણે આવું કાઢી લીધું તો જો આ 15 એટલે આ હતું એક કાઢી લીધા તો 3 વર્ગમૂળ 5 વધ્યા બરાબર 0 બંને કામ સરખા આવ્યા એટલે સામાન્ય x 3 વર્ગમૂળ 5 અહીંયા શું વધ્યું x અહીંયા શું વધ્યું માઈનસ વર્ગમૂળ 5 બરાબર 0 ના 0 આ સામાન્ય બ્રેકેટ આ બ્રેકેટ કાઢ્યો તો અહીંયા x વધ્યું એ બીજા કૌંસમાં આ બ્રેકેટ કાઢ્યો તો અહીંયા માઈનસ વર્ગમૂળ 5 વધ્યું એ પણ અહીંયા આ બંનેનો ગુણાકાર 0 ક્યારે થાય x 3 વર્ગમૂળ 5 બરાબર 0 અથવા x માઈનસ વર્ગમૂળ 5 બરાબર 0 એ x બરાબર પ્લસ 3 વર્ગમૂળ 5 સામે જાય તો માઈનસ 3 વર્ગમૂળ 5 અથવા આ માઈનસ વર્ગમૂળ 5 સામે જશે તો x બરાબર પ્લસ વર્ગમૂળ 5 એટલે આપણને બે શૂન્ય મળ્યા આપેલ બહુપદીના શૂન્યો શું છે માઈનસ 3 વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 છે આ બે શૂન્ય મળ્યા શૂન્યોનો સરવાળો સરવાળો બરાબર આપણે આ બંને લઈએ પહેલું શૂન્ય માઈનસ 3 વર્ગમૂળ 5 વત્તા બીજું વર્ગમૂળ 5 3 માંથી 1 જાય તો 2 વર્ગમૂળ 5 અને મોટી રકમની નિશાની કેવી આવે માઈનસ આ મોટી છે એની નિશાની માઈનસ મિત્રો
હવે આપણે શૂન્યનો સરવાળાનો સૂત્ર યાદ છે, આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી છેદ માં એ, એટલે આપણે આગળ માઇનસ જોઈએ, એટલે હું એ માઇનસ કરું. પછી બી ની કિંમત તો આ બે વર્ગમૂળ પાંચ છે અને બ્રેકેટમાં લખી દો, છેદમાં કાંઈ નથી તો એક. તો જુઓ માઇનસ પ્લસ માઇનસ યુનિટ છે, છેદમાં એક તો લખાય કાંઈ ના હોય, એટલે એટલે આપણે એને ફેન્સી સ્ટાઇલમાં ગોઠવા, માઇનસમાં માઇનસ. બે વર્ગમૂળ પાંચ કોની કિંમત છે જુઓ, આ એક્સનો સહગુણક, અથવા તો બી એમ લખીએ તો આને ડાયરેક્ટ એક્સનો સહગુણક એમ લખીએ તો પણ ચાલે. એક કોની કિંમત છે, એક્સ વર્ગનો સહગુણક. અથવા માઇનસ એક્સ નો સહગુણક એટલે શું થયું, બી થયું, અને એક્સ વર્ગનો સહગુણક એટલે એ. આ ના લખીએ તો પણ ચાલે, ફક્ત આ લખીએ તો પણ ચાલશે. તો આ શૂન્યનો સરવાળો આપણને મળી ગયો મિત્રો. આ રીતે આપણે ગુણાકાર નો સહગુણકો સાથેનો સંબંધ છે એ મેળવીએ. શૂન્યનો ગુણાકાર, શૂન્ય શું મળ્યું, માઇનસ ત્રણ વર્ગમૂળ પાંચ એક બ્રેકેટમાં લઈએ, ગુણ્યા બીજા બ્રેકેટમાં વર્ગમૂળ પાંચ, માઇનસ પ્લસ માઇનસ ત્રણના ત્રણ વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ, એટલે પાંચ આખા. આપણે હમણાં જોયું કે બંને સરખી ટોપી વાળા બાદ તો ટોપી ઉડી જાય. ત્રણ પંચા પંદર, માઇનસના માઇનસ છે. હવે મિત્રો આના છેદમાં કાંઈ ના હોય તો શું કહેવાય, એક. માઇનસ પંદર કોની કિંમત છે, અચળ પદની, એટલે આપણે ડાયરેક્ટ આમ લખી શકીએ અચળ પદ. એક, એક કોની કિંમત છે, એક્સ વર્ગનો સહગુણક. સીધું જ મળી ગયું, આપણે આને કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. જો માઇનસ પંદર કોની કિંમત, સી ની, અને એક કોની કિંમત છે, એ ની, જે આપણે શૂન્યના ગુણાકારનો સૂત્ર છે, આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી છેદમાં એ, એ રીતે તૈયાર જ મળ્યું. ખાલી છેદમાં એક જ લખવો પડ્યો, છેદમાં કઈ ના હોય તો એક તો હોય જ. ક્યારેક આપણે ફેરફાર કરવો પડે અને ફેન્સી સ્ટાઇલમાં ગોઠવવું પડે, ક્યારેક સાદાઈમાં ચાલી જાય ફેન્સી સ્ટાઇલ, તો આપણે જરૂર પડે તો ગોઠવવાનું, ના જરૂર પડે તો નહીં. મિત્રો તો આશા રાખું છું કે મિત્રો તમને આ બધા દાખલાઓમાં સમજ પડી હશે. તમારે આ દાખલાઓ હોમવર્કમાં ગણવાના છે. મેં આમાંથી આ પાંચમો ગણાવ્યો છે, આ બીજો ગણાવ્યો છે. બાકીના દાખલાના જવાબ શું આવશે એ બાજુમાં હું લખું છું, સ્ક્રીનશોટ લઈ લેજો અને જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો આમનો જવાબ આવશે માઇનસ સી તૃતીયાંશ અને ત્રણ છેદમાં બે, એટલે આ શૂન્ય આવશે. શૂન્ય લખું છું બરાબર, માઇનસ બે અને જીરો આવશે આમનો. પછી પાંચમો તમે ગણાવી દીધો, છઠ્ઠામાં આવશે માઇનસ એક અને ચાર છેદમાં ત્રણ શૂન્યની કિંમત. પછી આ પહેલામાં આવશે શૂન્યની કિંમત તેર અને અગિયાર આવશે. પછી બીજો મેં કરાવ્યો છે, ત્રીજામાં આવશે વર્ગમૂળ ત્રણ અને માઇનસ પાંચ વર્ગમૂળ ત્રણ. ચોથામાં માઇનસ ત્રણ અને માઇનસ પાંચ છેદમાં બે. આ રીતના જવાબો આવશે મિત્રો શૂન્યની કિંમત. તો આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને જવાબ પણ સાથે આપ્યા છે એટલે તમે ટેલી પણ કરી શકશો. સેલ્ફ ટેસ્ટમાં જાતે ગણવાના છે. એક વાર ગણવાથી ના આવડે તો બીજી વાર ટ્રાય મારવાની, ત્રીજી વાર બે ત્રણ વાર ટ્રાય મારીએ એટલે આવડી જ જાય. ટ્રાય એન્ડ ટ્રાય બટ ડોન્ટ ટ્રાય, બરાબર મિત્રો. તો પ્રયત્ન કરીએ તો અવશ્ય આપણને સફળતા મળે. મિત્રો જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તમે તમારા મિત્રો જોડે શેર કરજો, લાઇક અને સબસ્ક્રાઇબ ઓલ કરજો, અને ખાસ આપણે ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મની લિંક આપી છે, લિંક દરેક મિત્રોએ ભરી દેવાની છે આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં, જેથી કરીને અમને તમારા વ્યક્તિગત નંબર અને ઈમેલ એડ્રેસ મળે તો સીધો જ અમે તમને મેસેજ જે આપવાનો છે ફોરવર્ડ કરી શકીએ, એટલે બધાને ડિસ્ટર્બ કરવા પડે નહીં અમારે, કે બધી જગ્યાએ વારંવાર લિંક અમારે ફોરવર્ડ કરવી પડે નહીં. તો ખાસ દરેક મિત્રોને વિનંતી, ડિસ્ક્રિપ્શનમાં આપેલ ગૂગલ ફોર્મની લિંકમાંથી માહિતી ભરી અને સબમિટ કરી દેવાનું. સબમિટ કરશો એટલે યુઆર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ એવું લખાઈને આવશે.
અને એક જ વાર ફોર્મ ભરવાનું છે, વારંવાર ફોર્મ ભરવાનું નથી મિત્રો, બરાબર. જેમને ફોર્મ ભરાઈ ગયું એને ફરીથી નથી ભરવાનું, જેમને બાકી છે એમને એકવાર ફોર્મ ભરી દેવાનું છે, જેથી કરીને અમે તમને મેસેજ કરીએ, એ મેસેજ ડાયરેક્ટલી તમને સરળતાથી મળે એનો મુખ્ય હેતુ છે. થેન્ક યુ વેરી મચ.